حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يوم ذكره شرف للذاكرين، يوم شكر فوز للشاكرين، يا من طاعته نجاة للمطيعين. صلي على محمد وآله الطيبين الطاهرين. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولا يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء. يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مؤمنين الكرام، السلام عليكم ورحمة الله وبركاته. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد، فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد، بسم الله الرحمن الرحيم: يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون، لعلكم تتقون، لعلكم تتقون. બિરાદરાની અઝીઝ, દિવસ આટલો તેજીથી પસાર થઈ રહ્યો છે, એ વિચારથી દિલ દુખે છે. આમ અફસોસ થાય છે કે આપણે માહે મુબારકે રમઝાનની છેલ્લી છેલ્લી તારીખોમાં આવી ચૂક્યા છે. હવે કાલેથી જે બી દિવસ આવે છે એ માહે મુબારકે રમઝાનના છેલ્લો દિવસ, છેલ્લો ગુરુવાર, છેલ્લો જુમા, છેલ્લો શનિવાર. જો ચાંદ 29 થયો તો આવતા મંગળવારના રાતના તો ઈદ રાત હશે, અને 30 થયો તો બુધવાર આજ રાત જે છે ઈ જે છે ઈદ રાત હશે. હવે આ છેલ્લા દિવસો છે, આપણને શું કરવું જોઈએ? એક લિસ્ટ બનાવવું જોઈએ કે આપણે આ માય મુબારકે રમઝાનથી શું ફાયદો ઉઠાવી રહ્યા છે. ઈ કઈ ખૂબી હતી કે માય રમઝાન પહેલા મારામાં ના હતી, હવે આવી ગઈ છે. અને એ કઈ ખામી હતી કે માય રમઝાન આવા પહેલા મારામાં હતી, હવે માય મુબારકે રમઝાનના બરકતથી હું એને મારાથી દૂર કરી નાખ્યો છો અને હવે એનાથી હું દૂર જ રહેવાનું છું. એ મામલામાં વિચાર કરવું બહુ જરૂરી છે. અને અલ્હમ્દુલિલ્લાહ, એ વાતની ખુશી બી થાય છે કે માશાઅલ્લાહ આપણો દર્શનો પ્રોગ્રામ, સવાલ જવાબનો પ્રોગ્રામ બહુ જ ફાઇન રીતે પસાર થાય છે. ખાસ કરીને જે જવાનો અને બચ્ચાઓ કે જે સવાલો પેશ કરે છે એ મારેફત ભરેલા સવાલ છે. દર્શ તો 20-25 મિનિટનો હોય છે, એના પછી 30-40 મિનિટ તો સવાલો જવાબમાં. શબે કદરની અંદર માશાલ્લા ત્રણે રાતોમાં 2-3 કલાક સુધી આપણા સવાલો જવાબના પ્રોગ્રામ રહ્યા, અને વધુ પડતો તો જવાનો પાર્ટિસિપેટ કર્યા. માં આ બહુ જ એક બહેતરીન, એક એવી સુંદરતા, એક એવી ખૂબસૂરતી આ માય મુબારકે રમઝાનમાં હું જોયો છું કે એની પહેલા નથી જોયો. અલ્લાહ તાલા એ સિસ્ટેમને કાયમ રાખે, એની જાહેરી બાતની બરકતો આપણે આપણા જવાનોને કામયાબી અદા કરે, બુઝુર્ગોમાં બરકતમાં વધારો કરે. એના માટે બા આવાઝે બુલંદ સલાવાત. પણ હવે એક ચીજ ધ્યાન દેવાનું છે, આ છેલ્લા દિવસે તમે લોકો બધા થાકી ગયા હશો, વાકઈ સેલોજી બધા થાકી ગયા છે, એનર્જી ખતમ થઈ ગઈ છે.
બચ્ચાની સ્કૂલ શરૂ થઈ ગઈ છે, કામ કાજ કેટલી કુરબાની દઈને તમે અહીંયા આવો છો, પણ એક ચીજ નહીં ભૂલતા કે આ માય મુબારકે રમઝાનના અલવિદાઈ દિવસ છે. આ એ દિવસ છે જે દિવસોની અંદર આલે મુહમ્મદ અલૈહિસ્સલામના ઘરે શોક મનાવવામાં આવે છે. હા, હમણાં સુધી ખુશી મનાવવામાં આવતી હતી કે માય મુબારકે રમઝાન, માય મુબારકે રમઝાન, એવી રીતે આવી ગયો, આમ ખુશી મનાવતા હતા, આપને બરકત મળી. પણ હવે આપણા ઇમામો રોઈ રહ્યા છે. કઈ વાત ઉપર? કે માય મુબારકે રમઝાન રુખસત થઈ રહી છે, એની આ આખરી રાતો, આખરા દિવસોની જે બરકતો છે એનાથી આપણે મહેરૂમ ના રહે અને પાર્ટિસિપેટ કરતા જાય, ખામીઓની પૂરી કરે. હવે આપણો જે મોઝુ ચાલી રહ્યો છે આજથી 3 દિવસ અગાઉનો, કે આપણે લોકો પોતાની જિંદગીની અંદર એક મોટી ભૂલ કરી ગયા છે, એક મોટી એરર કરી ગયા છે. હર માય મુબારક રમઝાનમાં એ ભૂલ કરે છે, હર શબે કદરની અંદર એ ભૂલ કરે છે કે માય મુબારક રમઝાનમાં આંતરે થવા પહેલા આપણે જે છે પ્લાનિંગ નથી કરતા. માય મુબારક રમઝાનમાં મને શું કરવાનું છે, કઈ ખૂબી હાસિલ કરવાની છે, શબે કદર બસ હું જે છે ને શબે કદરની અંદર આ માલ કરવાનું છો, જોશ ને કબીર પડવાનું છો, આ ઝિયારત પડવાનું છો, અને હા બીમાર છે એની સફાયાબી માટે માંગુ છે દુઆ, બસ એ આમ ફોર્માલિટીની બાકીની દુઆ. બલકે સાચી વાત કહું, તમે બી કબૂલ કરશો, આપણે મામે જમાનાના ઝુહુરની બી દુઆ કરે છે ને ફોર્માલિટી, ઇનફોર્માલિટી. 23મી શબ્દ છે મામે જમાનાના ઝુહુર માટે દુઆ કરો, અલ્લાહુમ્મા કુલ્લી વલી કલ હુજ્જત ઇબ્ન અલ હસન. પણ તમે મને સાચી વાત કરો, કેવાની જરૂર નથી, પોતાને જ આપણે જવાબ દેવે. કોઈ દિવસ આપણે મામે જમાના ઇસ્લામના ઝુહુરની દુઆ દિલથી કર્યા છે? યા ખુદા, મારા જમાનાના ઇમામ ફરઝંદે ફાતિમા ઝહરા, ફરઝંદે રસૂલે ખુદા, બિચારા તન્હા છે, એના હકથી મહેરૂમ છે, હું જો દિલથી દુઆ કરત ને તો મારામાં આ જઝ્બો આવત કે હવે હું એવો બનું જેવો મારા જમાનાના ઇમામ મને જોવા માંગે છે. કારણ કે જ્યાં સુધી હું એવો નહીં બનું ત્યાં સુધી મારા મોલા નહીં આવે, રૂકાવટ હું છો, મારા થકી મારા મોલા નથી આવતા. જોઈએ તો એક મિનિટ, આપણી લગભગ બધી વસ્તુની અંદર ફોર્માલિટી બહુ છે, પણ એની અંદર ખરાબ નથી. એમને કે હવે ફોર્માલિટી છે મૂકી દે, ઘણા માણસો આ એક ખોટી સોચ છે. તમે જોજો, હવે આવી આઝાદારી કરવામાં શું ફાયદો છે? કેમ ફાયદો નથી? આઝાદારીના મકસદને ભૂલી જાય છે. તો કઈ આપ, હું આજે તમારી સામે એક સવાલ રાખું છું. લગભગ મુહર્રમ મહિનો આવશે, તમે જોઈ લેજો, આજે ખાસ ભણેલા માણસો પોતાને હુશિયાર સમજી રહ્યા છે. આ મોહર્રમ મહિનાની અંદર બસ આપણે ફોર્માલિટી કરે છે, આપણે કઈ વાતમાં ફોર્માલિટી નથી. આપણે જે નમાઝ પઢી રહ્યા છે, આપણે કહેશો કે આપણે ટોપ ક્લાસની જેવી નમાઝ હોવી જોઈએ એવી નમાઝ પઢે છે? નથી પડતા. તો હવે આપણે એમ કહેવાનું, આવી નમાઝ પઢવાની ફાયદો શું છે? નમાઝ પઢવા મૂકી દો. હે, કેમ કેમ નમાઝના બારામાં એમ નથી કહેતા? હવે આવા રોજા શું રાખવાના હોય? મૂકી દો. કેમ રોજાના બારામાં એમ નથી કહેતા? આપણી બધી વસ્તુની અંદર ખામી છે, પણ આપણે શું કહે છે, આ ખામીને ઓળખો અને એને દૂર કરો. જો લીધા. તો એવી જ રીતે આઝાદારીની અંદર આપણી કોઈ ચીજ પરફેક્ટ નથી. મેમ આઝાદારી, તો તમે એમ કહો, જાગૃતિ પેદા કરો, પણ એવા બોલ ના બોલો કે કોઈને એમ થાય કે આ આપણી યા મહેનત બેકાર છે, યા આ અમલ આવો છે. બસ આપ, અને ઘણા માણસો એવા બોલ બોલશે, બસ આપણે ખોટા લોકો આવી આઝાદારી કરે. શું છે તમને મારા ભાઈ, કરે તો છે ને, દુઆ તો મળે છે ને એ લોકોને કે નથી મળતી? હા, વાજિબાત બી અદા કરે છે, મુસ્તહબાત બી કરે છે. તો એવી રીતે ભાઈઓ, ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ભલે આપણે ફોર્માલિટીની દુઆ કરે છે, પણ ઇમામ કબૂલ કરે છે કે નથી કરતા? આપણને એમ કરવાનું છે, આપણને એવી રીતે કરવાનું છે, એહસાસે જિમ્મેદારી પેદા થાય. જો હું જો મારી વાત કરું ના, તો હવે જઝ્બાતમાં વાત કરે છે. આયતુલ્લાહ તકી બેજત, એના કમાલાત ઉપર, એના બયાન ઉપર કોઈ બી જાતનો કાંઈ શંકા છે? તમે એનો ઉઠારો. આયતુલ્લાહ તકી બેજત કહે છે, એ મોમિનીને કરામ, વિચાર તો કરો
જેવી રીતે તમે નમાઝ પઢો છો તમારા વિચાર અહીંયા ઉવા છે તો ભી અલ્લાહ તાલા તમને રહેમત થી ના ઉમેદ નથી કરતો અલે નહીં આવજે મારા મુસલ્લા પર ચાલો જ અહીંયાથી કેમ તું આયતુલ્લાહ તકી બેજે જેવી નમાઝ નથી પઢતો હા શહીદે મેરાજ જઈ ના મારા બંદા આવ ભલે આ લોકોને હજાર સવાબ મળે તને સો આપીશ પણ આપીશ આવ આવ બરાબર ને ઇમામ કોણ છે મઝહરે રહેમતે પરવરદિગાર અલ્લાહની રહેમતને જાહેર કરવા વાળા તો કે જ્યારે તમે ઝિયારત કરો છો જો કેવો એક્ઝામ્પલ આપે છે કે આપણે દુઃખ થાય એ કે તમે જ્યારે ઝિયારત કરો છો ઇમામ હુસેનની કે ઇમામે જમાનાની કે ઇમામે રઝાની દિલથી કરો છો ધ્યાનથી કરો છો કે ફોર્માલિટી જેને સવાબ કરો છો સલામ કરો છો એનો દિલ કેટલો મોટો છે જેવી રીતે એક માં પોતાના દીકરાને જેવો બી છો મારો છો ને તું હું તને નહીં અપનાવ તો કોણ અપનાવીશ આ માથી વધારે મહેરબાન છે તો કે ઇમામે જમાના કબૂલ કરી લે છે ખબર છે તારું ધ્યાન બીજી જગા છે પણ ઇમામ કેટલા મોટા દિલના છે કબૂલ કરી લે છે ઇમામે રઝા કબૂલ કરે છે ઇમામે હુસેન કબૂલ કરે છે આ બોલ દુઃખના બોલ છે આ બોલ આહના બોલ છે આપણે જો વિચાર કરશું ને તો કાલે આપણે પોતે પ્રોગ્રેસ કરશું ભલે આપણે સાંપુર સાંપારફે નહીં થાય પણ જ્યારે આપણે ઝિયારત ભરવા જશું યા ખુદા જરાક તો હું મારું ધ્યાન દઉં ને તો અઝાદારીના મામલાની અંદર આટલી હોશિયાર છો સમજદાર છો કબૂલ છો હોશિયાર છો સમજદાર છો પણ તું પોતે પારફે છો એક દુરૂદ પરિયે મોહમ્મદ વાલ મોહમ્મદ પર દરમિયાનમાં આ વાત આવી ગઈ એનો ખુલાસો કરવું જરૂરી છે હવાનો રૂખ બહુ ગલત તરીકે જઈ રહ્યો છે હવે આવો આપણે વાતને આગળ આપણો જે દર્સ ચાલી રહ્યો હતો લા કોન્ટિન્યુ આસ્યો હું બ્રેફ આપી ચૂક્યો છું દુનિયાની અંદર કોઈ બી વસ્તુ ભલે અલ્લાહની બનાવટી કેમ ના હોય એમાં જો ચાલુ ના હોય કોન્ટિન્યુઅસો ના હોય તો એ વસ્તુ બરબાદ થઈ જાય છે અસર બી ખતમ થઈ જાય છે તો એના માટે આપણને યાદ નથી રહેતો એ યાદ રહે સ્પિરિચ્યુઆલિટીને એની બી કોન્ટિન્યુઅસો ચાલુ રાખવાની જરૂર છે રૂહાનિયત નૂરાનિયત માનવિયત એને બી જરૂરી છે કોન્ટિન્યુઅસો કરવામાં આવે પણ યાદ નથી રહેતો યાદ કેવી રીતે રહેવે કે આપણે જે છે ને માસુમીન અમોને જે ફોર્મ્યુલા બતાવ્યા છે એ ફોર્મ્યુલા ઉપર અમલ કરું એની અંદર એક વસ્તુ આવી છે કે જ્યાં સવાલ કરવા વાળો ઇમામે સજ્જાદ અલ ઇસ્લામને સવાલ કરે છે મૌલા તમે સવાલ કે સવાર કેવી રીતે કર્યા હુઝત રવે દે કેર માનીએ કોમા ફઝાલે પાસે લાજુને તમે સવાર કેવી રીતે કર્યા જુન નહીં નહીં ઇમામ કહે છે મારી સામે આઠ ડિમાન્ડ છે આઠ મુતાલેબા છે જે દ્વા રેપોન્દ્રે આવી ડિમાન્ડ વી દેવાર મારા આઠ ફરીઝા છે એની તરફ મને ધ્યાન દેવ એનો જવાબ મને તલાશ કરવાનું છે અને આ આઠ વસ્તુ શું છે બધી એ છે કે જેના થકી હું જેની ઉપર અમલ કરવાથી મને શું થશે કે એની અંદર મારામાં રૂહાનિયત તાજી રહેશે હું ભૂલી નહીં જાઉં પહેલી વસ્તુ કે અલ્લાહ તાલા પોતાનો ફર્ઝ માંગે છે એ આપણે સાંભળી લીધા મુખ્તસર ટૂંકની અંદર ભલે બીજી વસ્તુ કે નબી સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ પોતાની સુન્નત માંગે છે દરરોજ સવારના દરરોજ તું લેશું ને એક દિવસ નહીં મુસલ્લા ઉપર નહીં હર વખતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ એની સુન્નત માંગી રહ્યા છે મતલબ જેવી રીતે અલ્લાહ ચાહી રહ્યો છે એની વાજિબાત ફર્ઝને અદા કરવામાં આવે એવી રીતે રસૂલે ખુદા બી ચાહી રહ્યા છે એની સુન્નત ઉપર અમલ કરવામાં આવે હા અને આ સુન્નતે રસૂલ શું છે સુન્નતે રસૂલ ફકત સુન્નતે રસૂલ નથી રસૂલે ખુદાની ધેમાંદ છે એને ફકત મુસ્તહબ સુન્નત સમજીને ના મૂકી દઉં જોઈએ એના માટે આપણો ફર્ઝ બને છે જે નબીના કલમા પડી રહ્યા છો જે નબીની ઉમ્મતમાં પોતાને કહી રહ્યા છો જે નબીથી પોતાની ઓળખાણ કરાવી રહ્યા છો અમે આ નબીની ઉમ્મત છે એવી રીતે આપણા ઉપર લાઝિમ છે
ઈ નબીની સુન્નત ઉપર અમલ કરે. નબીની સુન્નત શું છે? ઉઠવું, બેસવું, ખાવું, પીવું, રહેવું, વિચારવું, કઈ બી આક્ષેપ કરું, હત્તા કે ટોયલેટમાં જાઉં, ઈ અમલની અંદર બી રસૂલે ખુદા પોતાની સુન્નત બતાવી ગયા છે. આમ કરો તમને સવાબ મળી જાય. બધી વસ્તુની અંદર દો તૂત નોત્રે મોધેવી, બધી મામલાતની અંદર આપણે જ્યારે કહી દીધા છે કે આપણે મુસલમાન છે, રસૂલુલ્લાની ઉમ્મતમાં છે, હા, તો પછી આપણો ફર્ઝ બને છે એની સુન્નતને જે છે ને આપણે અમલ કરે. તો કહેવાનો મતલબ, હવે આટલો ડેફિનેશન દેવા પછી હું જલ્દી જલ્દી એક્ઝામ્પલની અંદર દાખલ થઈ જવા માંગુ છું, કારણ કે વક્ત ઉપર હું એક નકશો તમારી સામે રાખીશ. મારી પાસે વખત બી ઓછો છે, દિવસ બી ઓછા છે, પણ આટલી ચીજ સમજમાં આવી ગઈ, આ એક ગલત સોચ છે, આ એક ગલત ફિકર છે, એને આપણને સિપ્રીમે કરવાનું છે આપણી જિંદગીની અંદર. આ વસ્તુ વાજિબ તો નથી ને, આ સુન્નત છે ને. હવે હું સુન્નત અમલ નથી કહી રહ્યો તો કયો ખરાબી? કઈ કયામત આવી ગઈ? કયામતના દિવસે ખુદા મને પકડશે કેમ સુન્નત ના કહેરો? ના નહીં પકડે. આજે હું જ કહું છું, હું એક સુન્નત અમલ ના કહેરો, કયામતના દિવસે ખુદા મને પકડે કેમ ના કહેરો? ખુદાવંદા, જો તને ખપતો જ હતો હું કરું તો વાજિબ કરું હતો ને. સુન્નતનો ડેફિનેશન કોણ આપ્યો છે? તારા નબી. તારા નબી કીધા સુન્નત નહીં કરો તો સવાબ નહીં મળે પણ કાંઈ ગુના નહીં થાય. પણ હું ખબર છે કેવી રીતે ફસાઈશ? તમને ખબર છે ને કેની ટ્રિબ્યુનલમાં છો? જ્યારે કયામતના દિવસે મારા આમાં ઓછા છે, માં મને બે સવાબ દે ને કે હું જહન્નમમાંથી બચી જાઉં. માં કહેશે કે ના, મને બી આજે સવાબની જરૂર છે, તારા સવાબ દે. ભાઈ દોસ્તારો, હલ મિન નાસરિન યનસુરુના, અરે કોઈ છે મારા દોસ્તારો, મારી જમાત વાળાઓ, અરે તમારામાં કોઈ છે આજે કયામતના દિવસે મને એક સવાબની ભીખ આપે, મને એક જ સવાબ માંગે થાય છે કે જન્નતમાં જાઉં? હરે કેસે સિલ્વુપલે મોલાના. દુનિયાની અંદર તમે આટલો બધો શિખામણ દીધા ને, હવે આજે અમલ કરો, તમારા એક સવાબ અમને આપો, અમે ચાલ્યા જાય, તમે અહીંયા જ બેઠા રહો, કોઈ કોઈને કામ નહીં આવે. એ વખતે એવું કે ખુદા વંદા તું તો રહેમ કર, ત્યારે ખુદા કહેશે વાહ વાહ મોલાના સાહેબ, તમારા જેવા તો કોઈ શાયર નથી. દુનિયાની અંદર ધે ધે પીઠે બે હિસાબ બિલિયનો ના બિલિયનો સવાબ તમારે ઘરે મોકેલો, નકટા દેધાયા અતિદાયા થઈને મારા સવાબ આવતા હતા. લઈ લે ને મને, લઈ લે ને મને, તું ટોયલેટમાં જાતો ને ત્યાં બી મારા સવાબ આવતા. લઈ લે ને મને, લઈ લે ને મને, તને કામ આવીશ. અને તું કહેતો તો જે પાલેતા, તો આજે મને શું? તને મારી રહેમત નથી રોકી ને, તને કઈ ચીજ રોકે છે? સવાબ રોકે છે ને. તું સવાબને જ કે ને આવી જાય તારી પાસે, શું જવાબ છે? રસૂલે ખુદા આ જ વસ્તુ કીધા છે જનાબ અબૂ ઝર ને, કે કયામત આવવા પહેલા તું તારો હિસાબ કરી લે, તો કયામતનો હિસાબ આસાન થશે. કેવી રીતે આસાન થશે? મારામાં જાગૃતિ કે મને આ સવાબોની જરૂર છે. અને તમને ખબર છે આને જે છે આપણે સુએસ્ટિમે કરી પોતાનું કેટલું નુકસાન કર્યા છે. હું અમુક જ એક્ઝામ્પલ તમારી સામે રાખું છું. સિલ્વુ પ્લે ને સુએસ્ટિમે પાલે સુન્નત. સુન્નતને જે છે ને હલકો ના સમજો. આપણને કામ આવશે, આપણી રોજીમાં વધારો થશે, બરકતમાં વધારો થશે, ખુશીમાં વધારો થશે, બલાઓ દૂર થશે, સ્પિરિચ્યુઆલિટીમાં વધારો થશે, દુનિયાને આખિરતની બધી કામયાબી હાસિલ કરશું. પણ જો આપણે એને મૂકી દીધા તો આસ્તે 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 પડતા થઈ જશું, આપણે પડતા થઈ જશું. આવો હું અમુક એક્ઝામ્પલ તમારી સામે રાખું છું. સુન્નત છે, વાજિબ નથી. મેસ્યુલ પ્રિઝના સુન્નત છે. તમારી કિતાબમાં લખેલો છે કે નમાઝે જમાત વાજિબ છે? નથી લખેલો ને. તો હવે જો હું નમાઝે જમાતમાં નથી આવતો તો કે કયામત આવી ગઈ? હવે જો અહીંયા નીચે નમાઝે જમાત પરું છું એકલો એકલો, તો પછી એની અંદર શું 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 ખરાબ કર્યો? તો તમને લખી લઉં હતો ને કે વાજિબ છે નમાઝે જમાત, ઉપર ચડી જાત, નીચે ના બેઠત, ઘરે ના બેસત, બરાબર ને? નમાઝે જમાતની શા માટે વાલેર નથી? શા માટે નીચે પડી દુઃખ થાય છે? અહીંયા ઇમામ બારગા મસ્જિદ સુધી આવી ગયા, બેતુલ સલાત સુધી આવી ગયા અને નીચે બેઠા છે, વાતો કરી રહ્યા છે. યા ખુદા, આવો નમાઝે જમાત, તમે કોણ છો? હુસૈની છો કે નથી?
ફાતમી છો કે નથી હૈદરી છો કે નથી નારે હૈદરી આલી આ અલી અલે સલામ સિફિનના મેદાનની અંદર અહીંયા તો તલવાર ચાલી રહી છે અહીંયાથી રૂકુ બી કરી રહ્યા છે સજદા બી કરી રહ્યા છે હા નમાઝનો અવ્વલે વખત થયો ઇમામ અલી અલે સલામ ગોરાથી નીચે ઉતરી રહ્યા છે ઇબ્ને અબ્બાસ કહે છે મોલા તમે શું કરી રહ્યા છો તો કે નમાઝ ઇઝ નમાઝ આવો નમાઝે જમાત આપણે નમાઝે જમાતની અંદર આવી જાય કરબલા તીરોની વરસાદ થઈ રહી છે એવી હાલતની અંદર શરિયતનો હુકમ શું છે નમાઝે ખૌફ પરો આ નમાઝ પરવાની મનાય છે તમને ખબર છે હમણાં લડાઈ ચાલતી હોય ને બંદૂક ચાલતા હોય તમે આવી રીતે નમાઝ નથી પઢી શકતા તમે આવી રીતે પડશો ને જાન ગઈ તો તમે તમારો વાંક કહેવાય તમે સુસિદ કહેતા છો નમાઝે ખૌફ પરો નમાઝે ખૌફ પરવાનો એક તરીકો છે બરાબર ને પણ કયામતના પણ આશુરાના દિવસે ઇમામે હુસૈન અલી સલામ નમાઝે ખૌફને બી જીવતા કરવા માંગતા હતા અને કયામત સુધીની નમાઝને બી જીવતા કરવા માંગતા હતા અને બાતિલના ચહેરાથી જે છે ને નકાબી હટાવવા માંગતા હતા આવીને જ્યારે સહાબી કહે છે મૌલા નમાઝે ઝોહરનો વખત છે ઇમામ અલી સલામ ફરમાવે છે એને દુઆ દે છે અલ્લાહ તને મુસલ્લીમાં કરાર દે પછી શું કહે છે નમાઝે જમાત કરું છું નો નો મેં કેસ કે સાબે દીધી નમાઝે જમાત અહીંયાથી ઉમરે સાદ કહી દીધો કે લડાઈ નહીં રૂકે નમાઝે જમાતનો મતલબ ખર્ચે શું થાય છે તીરોની વરસાદ આવી રહી છે યા હુસૈન જો એક તીર આવીને હમણાં તમને લાગી ગયો તો મકસદ નહીં પૂરો થાય તમને શહીદ થવાનું છે પણ અસર ના વખતે અબ્બાસને શહીદ થવાનું છે પેલા બે બાજુ કપાવું જોઈએ અકબરને શહીદ થવાનું છે પણ ઓલા નેઝાના ઝરીએ અસગરને શહીદ થવાનું છે ઓલા તીરના ઝરીએ ઓનો મોહમ્મદને શહીદ થવાનું છે એના એ મેદાનની અંદર કાસિમને શહીદ થવાનું છે કટકે કટકે લાશા થવાથી એ મતલબ અહીંયા પૂરો નથી થતો અહીંયા તો તમે બહુ જ આસાનીથી તમે ફતે આપી દો છો ઉમર સાદના લશ્કરને કે તમે લોકોને આટલો હેરાન થવાની જરૂર નથી અબ્બાસનો સામનો નથી કરવાનો આવો ને અહીંયાથી તીર બરસાવો ને હમણાં જ તમે બધાને મારી નાખશો આવી સ્થિતિવાસીઓ તમે ખરે કરો છો મૌલા અહીંયા જંગ ચાલી રહી છે આ સમજાવવા માટે હું એક્ઝામ્પલ રાખ્યો છું ઇમામ હુસૈન અલી ઇસ્લામ કહે છે જે બી હોય મને નમાઝ બી ખપે છે ને નમાઝે જમાત ખપે છે સાઈદ તો કે જી મૌલા આગળ તો કે જી મારા મૌલા હું આગળ આવી જાઉં છું ઝુહૈર ઇબ્ન કૈન આવી જા સિર્ફ ઉપલે આ જે મંઝર છે ને તમે મુખ્તારનામામાં જોઈ લેજો કેવી રીતે લોકો નમાઝે ઝહોર પહેરા છે આમ કેવું આસાન મારા ભાઈ સાંભળવું આસાન છે ક્યારે ખુદાના ખાસ્તા હાથ કપાવવાનું હોય કેટલો બ્લેસ્યુર અહીંયા તો એક ત્રણ દિવસના ભૂખ્યા તરસ્યા છો એક તીર અહીંયા લાગી ને બીજી તીર અહીંયા લાગે છે ને ત્રીજી તીર અહીંયા લાગે છે અને તમે ઊભા છો ને તીરોને તોરો છો અને એક જ વ્યાધિ છે હુસૈન તરફ તીર ના જાય તને દુખાવ થાય છે સઈદ તમે પાંચ છ તીર તો લાગી ગયા છે દુખાવ થાય છે એની વાત મૂકી દે ને હુસૈનની નમાઝ પૂરી થવું જોઈએ તમે વિચાર કરો કે આવી રીતે અહીંયા ઇમામે હુસૈન નમાઝ ખતમ થયા અને અહીંયા જે છે ને જનાબે શહીદ પરીને શહીદ થયા મૌલા હક અદા કર્યો હા શહીદ હક અદા કર્યો છું તું જનાબે લુકમાનુલ હકીમ કહે છે બેટા ને તારો માથું નેઝાની અની ઉપર હોય ને તો બી નમાઝે જમાત નહીં મૂકતે પણ મારા જેવો માણસ મેસ્યો સિલ્વુ પ્લે નમાઝે જમાત વાજિબ છે એસ વાજિબ ભલે પૂરકો શા માટે હું ભરું તમે તમારું કામ બસ રારાનારી જ કરવાનું છે મૌલવીઓનો મારા ભાઈ જે લોકો નમાઝે જમાત નથી પડતા એ લોકો વાસ્તે રસૂલે ખુદા શું કીધા છે ઇમામ અલી શું કીધા છે કાલે કયામતના દિવસે મારા જેવો માણસ આવશે હે ખુદા તું તો ગફુર રહીમ હે હું કે તો જન્નત મે મહેમાન દસ સવાબ ઘટે છે હવે હું દસ સવાલ ક્યાંથી કાઢું જો તું કેમ તું નતો સાંભળ્યો તારા મૌલાના તને નતા સંભળાવ્યા તારા રસૂલે ખુદા જે તું કહેતો હતો મોહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ તને નથી કીધા દસ માણસ નમાઝે જમાતમાં હોય આટલો સવાબ મળે છે કે મલાઈકા લખતા લખતા થાકી ગયા આજે જો તું એ નમાઝે જમાતનો સવાબ લઈને આવ તું જન્નતમાં જા ત્યાં ના જાત હા ચાલ્યો જાત
તો હવે ગોત ગોત તારી નમાઝે જમાત ગોત નમાઝ એવા ટાઈમે પછી નાના બાપા ને દાદા બાપા યાદ આવશે કાશ હું આ નમાઝે જમાત પરત સિલ્વુપ્લે ને સુઝેસ્ટીમે પા ને સુઝેસ્ટીમે એને મામૂલી ના સમજો નમાઝે જમાતને માન આપો તમને ખબર છે નમાઝે જમાતનો શું વાલ્યો છે તમે મોરા થઈ ગયા આટલા મોરા થઈ ગયા કે હવે જે મૌલાના છે ને પેશીમાં એ લોકો જ નમાઝ પઢાવતા હોય છે ને એના માટે એ એક્ઝામ્પલ આપું છું એ છે ચોથી રકાતના તશહુદમાં છે આર્યો નમાઝે જમત ચોથી રકાત ખલાસ હું મોરેથી આવ્યો તો બી મને મસાઈલ કે છે દોર અંદર જા જલ્દી જા તકબીરતુલ ઇહરામ કહે અલ્લાહુ અકબર તકબીરતુલ ઇહરામ કહી દીધો એક સેકન્ડ વાંચજો સીધો બેસી જા તશહુદની પોઝિશનની અંદર હવે તું તશહુદ નહીં પડશે આ કુપરી તું બેસી જા ઇમામ અહીંયા સલામ પડી લે ને તું બિહાવલીલા નહીં કે જે એકલો ઊભો થઈ જા હવેથી તારી એક રકાત કોંતે થાય છે અને તારી જમાતનો સવાબ મળશે મતલબ શું છે આવો 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 કાલેના ભિખારી ના બનો કાલેના ભિખારી ના બનો કાલેના ભિખારી ના બનો અને દુઃખ તમે ખબર છે શું થાય છે ઘણા માણસો નમાઝે જમાતમાં આવી એની ફઝીલત ગુમાવી લે છે સૌથી પહેલા રસૂલે ખુદા શું કીધા છે અઝાનના વખતે વસુ કરવું એ જે છે ને વસુનો અપમાન કર્યો છે એ વસુનો હક અદા નથી કર્યો યા રસૂલે ખુદા ક્યારે વસુ કરવું જોઈએ તો કે અઝાનના વખતના પહેલે તમે વસુ કરી લીધા હો અઝાન આવે તમે વસુ થઈ ગયા અહીંયા શું છે અઝાન આવા પહેલા વોટ્સઅપમાં બેઠા છે ટક 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 પીટ 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 પોટ 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 અહીંયા બેઠા છે આ પટપટ ચપચપ ખતમ નથી થવાનું જિંદગી ખતમ થઈ રહી છે ફઝીલત ખતમ થઈ રહી છે સવાબ ખતમ થઈ રહ્યો છે મોકો ખતમ થઈ રહ્યો છે મારા ભાઈ અને બેઠા છે ટક 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 હયાલા સલા એટલે હવે ભાગી રહ્યા છે શીખવા સિદ્ધિકલા મસ્જિદે આવીને આવી રીતે આવો એના સિવાય હું માફી ચાહું છું હું કોઈને સુનામી નથી કરતો પણ અમુક વસ્તુ નજરથી જોયા તો મારી ઉપર વાજિબ છે તમે કાલે બધા વચી જવાના છો તમે કેમ આમ કહે રહા ખુદા હું તો ભૂલી ગયો હતો જાણતો ના હતો મોલાના ના હતા આર્યા આર્યા મોલાના મોલાના મોલીદીન આર્યા મોટી મોટી વાતો કરતા હતા મેમ્બર ઉપર પક્કર એને કેમ અમને યાદ ના દેરાવ્યા કેમ ના સમજાવ્યા અમને તમે બધા જન્નતમાં ને અહીંયા આવી ગયો ફંદો મોલાના થઈને શું કર્યા હદિયા દિયો મોલાના દઈને શું કર્યા મારું માન રાખો મોલાના થઈને શું કર્યા વાહ વાહ સુબહાનલ્લાહ નારે હૈદરી બીજો મોલાના થઈને શું કર્યા યાલ્લા કોન્ટ્રાક્ટ વધારી દે છે જેવી રીતે કે રોજી મળતી જ નથી ખુદા રોજી દેવા વાળો છે જ નહીં બીજા રસ્તે કાંઈ બંદોબસ્ત થતો નથી એટલે માફ કરજો મારી વાજીબાત છે ઘણા માણસો નમાઝે જમાતમાં આવી મોટી ફઝીલતથી મહેરૂમ તમે ઓલામાંથી સાંભળ્યા છો પણ હું કીધો ને કે યાદી દે રહું છું આવો એક માણસ રસૂલે ખુદા પાસે આવ્યો આવીને કહે છે યા નબી અલ્લાહ હું આજે નમાઝે જમાતમાં મોરો થઈ ગયો હું આવ્યો નમાઝે જમાત ખતમ થઈ ગઈ હતી હું શું કરું મને નમાઝે જમાતની અંદર એ મને સવાબ મળે રસૂલે ખુદા એને કીધા કે સાંભળ એક ગ્રામ સોનાનો શું ભાવ છે હા 3 લાખ 1 મિલિયન એરોમાં કેટલા થાય મને ફસીલ પડશે 50 એરો ઓકે 1 ગ્રામ સોનો 50 એરો ડાકો 1 કિલોના કેટલા થયા તમે મારાથી ભણેલા છો 1 ટનના કેટલા થયા બરાબર અને એક આખો ડુંગર બની જાય પહાડ ઓહદનો પહાડ બની જાય એની અંદર કેટલા ટન સોના હશે આટલા પૈસા છે કોઈ પાસે આશા છે કે મળી શકે મિલિયાર્ડર બિલિયાર્ડર બની શકો છો પણ આટલો પૈસો આનાથી એન્ડ કાર બી 1/4 બી નથી મળી શકવાનું 1/4 શું 1/10 બી નહીં મળે બરાબર છે કે નહીં રસૂલ ખુદા શું કહે છે આ તું ઓહદનો ડુંગર જોવે છે ને આટલો જેટલો એ મોટો છે ને આટલો તું સોનો અલ્લાહની રાહમાં કુરબાન કરી દે ને તો નમાઝે જમાતની એક તકબીરતુલ ઇહરામનો તને સવાબ નહીં મળે કેસ કે સવેદે ને અહીંયા મોલાના તકબીરતુલ ઇહરામ કહી ચૂક્યા છે અલ્લાહુ અકબર ભાઈજાન હજી અલ્લાહ અકબર નથી કહેતા
કેમ નિયત કરી રહ્યા છે? કોને કીધો છે જબાનથી? હું નિયત, હું નમાઝ પઢું છું ઝોહરની, આજે મંગળવારના 30મી એપ્રિલના 2025ની મડગસ્કાર શહેરની તમાતાવ જમાતની આ મોલાનાની પછવારે ને આ ઇમામવારાની અંદર આટલા એસ્કાલીએ ચરીને સુન્નત કુરબતાન ઇલલ્લાહ અલ્લાહુ અકબર. અહીંયા અડધો અલહમદનો સૂરો ખતમ થઈ ગયો. મને કહ્યું આ આ નુકસાન કેટલો મોટો છે. તમે વિચાર કર્યો સભે માછીને કેસકે ઉસે તંત્ર દે ફે. નિયત શું છે? નિયત કહેવાય છે ઈરાદો. આ જે ઈરાદો છે ને, કેમ તમે ઉપર આવ્યા નમાઝે મગરીબ પડવા માટે? કદકામતે સલા, કેમ ઉભા રહ્યા નમાઝે મગરીબ પડવા માટે? મૌલાના ઉભા રહી ગયા. યા મોહસિન કદ અથાઉ કલ મુસી, તકબીર કહેવાનું છે. હું આ નમાઝ પઢું છું. કઈ નમાઝ પઢે છે? તારી વાત મૂક ને. ઝોહર માટે તો ઊભો છો, મગરીબ માટે તો ઊભો છો, ને તું મને સવાલ કરે છે કઈ નમાઝ પઢે છે? મારી નિયત થઈ ચૂકી છે, આલે નીકળ નથી. યા મોહસિન, ખુદા વંદા ગુનેગાર બંધુ આવ્યો. અહીંયા ઇમામ કીધા અલ્લાહુ અકબર, પણ પેશ ઇમામનો તકબીર ખતમ થવું જોઈએ. અમુક માણસો એટલા ઉતાવળા કે ઇમામ હજી તકબીર ખતમ નથી કરી રહ્યા ને અલ્લાહ અકબર અલ્લાહ અકબર અલ્લાહ અકબર અલ્લાહ અકબર. એને તો જે નમાઝ પઢાવે છે એને તો તકબીરતુલ ઇહરામ કહેવા દો, એની નમાઝ શરૂ નથી થઈ ગઈ ને આ તકબીરતુલ ઇહરામ કહેવા ના. પણ જે ઇમામ ખતમ કર્યા અલ્લાહુ અકબર, જે મામૂમ પછવારે છે ને વીત દેપેશ થવા અલ્લાહુ અકબર, એની પહેલા કે મામૂમ બોલે બિસ્મિલ્લાહ રહમાન રહીમ, આ એની પહેલા કે ઇમામ બોલે આ મામૂને કહી દીધો બિસ્મિલ્લાહ અલ્લાહુ અકબર, એની બાજુમાં બધાય દેપેશે વું વિઝાવે દેશાલે કનેક્શન અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર તૈયાર. ઇમામ કે બિસ્મિલ્લાહ રહમાન રહીમ, બધાની તકબીરતુલ ઇહરામ થઈ ગઈ. આને કહેવાય છે કમ્પ્લીટ નમાઝ. અડધો સૂરો પરાઈ ગયો કમ્પ્લીટ ના કહેવાય. કઈ નમાઝે જમાતનો આવ્યા છે તો ફાયદો ઉઠારે મારા ભાઈ, પૂરો ફાયદો ઉઠારે મારા ભાઈ. અને જે સિપા પૂરકુઆ, હું આ પોઈન્ટ ઇન્ટરોગેશનમાં વાતને ખતમ કરું છું, કાલે આગળ વધશે ઇન્શાલા વતાલા. પેલા તમાતાફમાં એમ ના હતો, નમાઝે સુબોમાં માણસ આવે, ઝોહરમાં આવે, મગરીબ ઈશામાં આવે. આજકાલ કુબો વધારે પીવાઈ જાય છે, નીંદર વધારે આવી જાય છે, કે માણસો એટલા દૂર દૂર ચાલ્યા ગયા છે. જેને પાપકવા ટાઈમ નથી મળતો તો ટાઈમ નથી મળવાનું, કોઈ દિવસ નહીં મળે ટાઈમ. જિંદગી પર ટાઈમ નહીં મળે, ના નહીં મળે, ટાઈમ કાઢવાનું છે નમાઝે જમાત માટે. પ્રોગ્રામે જો હું કહું છું ને, પ્રોગ્રામે નથી કહી રહ્યા એના માટે માર ખાય છે. પણ જો સવારથી આજે દુકાનમાં જઈશ, આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, પણ મને હા ખુદાને નથી ભૂલું, અહીંયાથી ઉઘરાની લઈશ, અહીંયા આટલા પૈસા ભરવાના છે, અહીંયા આટલા લેવાના છે, અહીંયા આ કરવાના છે, હા પણ હું આ જગામાં ગયો તો 12:15 વાગે નીકળી શકીશ, મને નીકળવાનું છે, તો પછી હું અહીંયા નમાઝ જમાતમાં પહોંચી શકું ને? જો હું આ પ્રમાણે પ્રોગ્રામે કરું તો હું પહોંચી શકું કે ના પહોંચી શકું? ચલો ઇન્સાન છે, ક્યારેક મોડો થઈ ગયો, પહેલી નમાઝમાં નહીં તો બીજીમાં પહોંચીશ કે નહીં પહોંચું? પણ જો મને ખપે તો હા માશાલ્લાહ. હવે 10 કાલેથી ઇન્શાલ્લાહ કોન્ટિન્યુ થશે, સવાલ જવાબના પ્રોગ્રામ શરૂ થાય છે. દિલ ખોલીને સવાલ કરો, ડાયરેક્ટ ઓનલાઈન નથી જતો.